સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર 3 આજે આપણો ત્રીજો લેક્ચર છે. તેમની અંદર આપણે પ્રશ્નો જોવાના છે. તો કે સૌથી પહેલાં આપણે જોઈએ યુનિટ નંબર 6 પ્રશ્ન નંબર 51. ગ્રંથ સાહેબ ક્યાં ધર્મનું ધર્મ પુસ્તક છે? ગ્રંથ સાહેબ ક્યાં ધર્મનું ધર્મ પુસ્તક છે? તેમનો જવાબ છે બી, શીખ ધર્મનું. ત્યાર પછી આપણે જોઈએ 52મો 4, 5 અને 10નો લસા કેટલો થાય? તેમનો જવાબ છે સી, 20. 53મું છે, સાપના રહેઠાણને શું કહે છે? સાપના રહેઠાણને શું કહે છે? તેમનો જવાબ છે બી, રાફડો. 54મું છે, તાપી નદી પર ક્યું શહેર આવેલું છે? તાપી નદી પર ક્યું શહેર આવેલું છે? તેમનો જવાબ છે સી, સુરત. 55મું છે, ભારતનું કયું રાજ્ય સાક્ષરતામાં પ્રથમ નંબરે છે? ભારતનું કયું રાજ્ય સાક્ષરતામાં પ્રથમ નંબરે છે? તેમનો જવાબ છે એ, કેરળ. ત્યાર પછી 56મું છે વિદ્યાર્થી મિત્રો, પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે? પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે? તેમનો જવાબ છે બી, ઉદવાડા. 57મું છે, ભાખરા નાગલ બંધ કેટલા મીટર ઊંચો છે? તેમનો જવાબ છે સી, 226 મીટર જેસી ઊંચો છે. ત્યાર પછી આપણે જોઈએ 58મું, સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? તેમનો જવાબ છે બી, પ્લુટો. 59મું છે, સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? તેમનો જવાબ છે બી, 60%. 60મું છે, ક્યુ તારાજૂથ અંગ્રેજી અક્ષર ડબલ્યુ જેવો આકાર બનાવે છે? ક્યુ તારાજૂથ અંગ્રેજી અક્ષર ડબલ્યુ જેવો આકાર બનાવે છે? તેમનો જવાબ છે સી, શર્મિષ્ઠા. યુનિટ નંબર 7, એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે 61મું, મોરથુથુના દ્રાવણનો રંગ કેવો હોય છે? તેમનો જવાબ છે બી, ભૂરો. 62મું છે, સુડી ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેમનો જવાબ છે એ, ઉચ્ચાલન. 63મું છે, સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું? સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું? તેમનો જવાબ છે સી, ભુવનેશ્વરી. 64મું છે, થાઈલેન્ડ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? થાઈલેન્ડ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? તેમનો જવાબ છે બી, સિયામ. 65મું છે, સુદાન દેશનું પાટનગર કયું છે? સુદાન દેશનું પાટનગર કયું છે? તેમનો જવાબ છે એ, ખાર્ટુમ. 66મું છે, વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે? તેમનો જવાબ છે બી, 8મી એપ્રિલ. 67મું છે, આગબોટના શોધક કોણ હતા? આગબોટના શોધક કોણ હતા? તેમનો જવાબ છે સી, રોબર્ટ ફલ્ટન. 68મું છે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તેમનો જવાબ છે બી, ડૉક્ટર જીવરાજ મહેતા. 69મું છે, વિખ્યાત મીનાક્ષી મંદિર ક્યાં શહેરમાં આવેલું છે? તેમનો જવાબ છે એ, મદુરાઈ. 70મું છે, ક્યાં બૌદ્ધ સાધુના ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? ક્યાં બૌદ્ધ ધર્મના સાધુના ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તેમનો જવાબ છે બી, ઉપગુપ્ત. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ 71મું, યુનિટ નંબર 8, વૃંદાવન બાગ ક્યાં શહેરમાં આવેલો છે? તેમનો જવાબ છે બી, મૈસૂર. 72મું છે, બટાટાના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? તેમનો જવાબ છે બી, 5મું. ફતેહપુર સિકરી સાથે કોનું નામ સંકળાયેલું છે? તેમનો જવાબ છે એ, અકબરનું. 74મું છે, ક્યાં દેશને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે?
તેમનો જવાબ છે બી નોર્વે. 75મું છે, બગદાદ શહેર કઈ નદી પર આવેલું છે? બગદાદ શહેર કઈ નદી પર આવેલું છે? એ તે ગ્રીસ, તેન ગ્રીસ. ત્યાર પછી આપણે જોઈએ 76મું, તો કે ભાઈ રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તેમનો જવાબ છે સી મલેશિયા. 77મું છે, તો કે ભાઈ દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની કોણ છે? દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની કોણ છે? તેમનો જવાબ છે સી નેલ્સન મંડેલા. 78મું છે, કલ્પસૂત્ર એ કયા ધર્મનું ધર્મ પુસ્તક છે? કલ્પસૂત્ર એ કયા ધર્મનું ધર્મ પુસ્તક છે? 78માનો જવાબ છે સી જૈન ધર્મનો. 69મું છે, ઇઝરાયલ દેશની રાજધાની કઈ છે? ઇઝરાયલ દેશની રાજધાની કઈ છે? તેમનો જવાબ છે સી જેરુસલેમ. 80મું છે, ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તેમનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણા પ્રશ્નો છે એ રાખીએ છીએ. આ વિડીયો જોજો અને પછી તમારા પુસ્તકની અંદર તમારે મોટે લખવાનો છે એ પ્રયત્ન કરવાનો છે. પેન્સિલથી તમે રાઉન્ડ ઘૂંટજો કે જેથી કરીને જો ભૂલ પડી હોય તો તમે ચેકી શકો છો. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.